આજે આપણે બનાવશું ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ। આપણા ઘરમાં જે વેજીટેબલ્સ પડ્યા હોય એમાંથી જ આજે આપણે બનાવશું ફ્રાઈડ રાઈસ। તો ફ્રાઈડ રાઈસ કેવી રીતે બનાવવા એ બધું જ હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશ। તો ચલો આપણે રેસીપી શરૂ કરીએ। ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે મેં લીધી છે લાંબી સમારેલી ડુંગળી, લાંબા સમારેલા કેપ્સિકમ, આદું મરચાં લસણની પેસ્ટ અને લાંબા સમારેલા ગાજર। મેં અત્યારે આ વેજીટેબલ્સ લીધા છે। તમારી પાસે જે વેજીટેબલ્સ હોય એ તમે લઈ શકો છો, જેમ કે કોબીઝ, ફણસી અને લીલી ડુંગળી। હવે આપણે ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક સોસ તૈયાર કરીશું। એક કટોરીમાં 2 ચમચી જેટલો ટમેટો કેચઅપ લીધો છે, સાથે 2 ચમચી જેટલો સોયા સોસ લીધો છે અને 2 ચમચી જેટલો ચીલી સોસ લીધો છે। આ ત્રણેય સોસનું માપ તમારે સરખું રાખવાનું છે અને સોસને સારી રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી એક રસ સોસ થઈ જાય। બસ આવી નાની નાની ટિપ્સ તમારે ફોલો કરવાની છે। તમે કડાઈમાં જ્યારે ફ્રાઈ રાઈસ બનાવો ત્યારે સાથે પણ તમે સોસ એડ કરી શકો છો, પણ એમાં તમારે માઇનસ પ્લસ સ્વાદ આવશે। પણ જો આવી રીતે ત્રણેય વસ્તુ ભેગી કરીને તમે સોસ બનાવશો તો એનો ટેસ્ટ વધારે સરસ આવશે। હવે એક કડાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ અત્યારે મેં નોર્મલ જ લીધું છે, પણ ચાઇનીઝમાં તલના તેલનો ટેસ્ટ વધારે સરસ લાગે છે। તેલ ગરમ થઈ જાય પછી એમાં એડ કરીશું સમારેલા ગાજર। તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। હંમેશા ચાઇનીઝ રેસીપી બનાવતા હોય ત્યારે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ જ રાખવાની। હવે ગાજરને આપણે થોડા સોતે કરી લઈશું। તમારે શાકભાજીને એકદમ કૂક નથી કરી લેવાના, પણ 50% કૂક કરવાના છે। ચાઇનીઝ રેસીપીમાં હંમેશા વેજીટેબલ થોડા ક્રન્ચી જ રાખવાના હોય છે। હવે સમારેલી ડુંગળી એડ કરીશ અને ડુંગળીને પણ હું સોતે કરી લઈશ। ફરીવાર રિપીટ કરી દઉં છું કે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ જ રાખવાની છે। તમારી ગેસની ફ્લેમ સ્લો હશે તો તમારી રેસીપીમાં સ્મોકિંગ ઇફેક્ટ નહીં આવે। હવે 1 ટેબલ સ્પૂન જેટલી મેં આદું મરચાં અને લસણની પેસ્ટ એડ કરી છે અને સાથે સમારેલા કેપ્સિકમ પણ એડ કરી દીધા છે। આદું મરચાંની પેસ્ટ તમારે પહેલાં એડ નથી કરવાની, વેજીટેબલ નાખીને જ એડ કરવાની છે। જો તમે પહેલાં એડ કરશો તો તમારી પેસ્ટ બળી જશે। હવે કેપ્સિકમ પણ સોતે થઈ ગયા છે। હવે આપણે જે સોસ બનાવ્યો હતો એને પણ એડ કરી દીધો છે અને એને પણ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈશું। બસ તમારે નાની નાની ટિપ્સ ફોલો કરતું રહેવાનું છે અને પછી તમારી રેસીપીને 4 ચાંદ લગાવી દેવાનું છે। હવે બધા વેજીટેબલ્સ સરસ રીતે સેમી કૂક થઈ ગયા છે। હવે આપણે એમાં એડ કરીશું બોઈલ કરેલો રાઈસ। રાઈસ જ્યારે તમે બોઈલ કરો ત્યારે તમારે એકદમ એને ખુલ્લા પાણીમાં એડ કરી દેવાનું છે અને પછી તમારે એને ઓસાવીને ઉપર ઠંડુ પાણી એડ કરી દેવાનું છે, જેથી કરી તમારો રાઈસ એકદમ કિલકિલો બનશે અને પછી એને ઠંડો કરી અને પછી તમારે એનો ઉપયોગ કરવાનો છે, જેથી કરી તમારા ફ્રાઈડ રાઈસ એકદમ સરસ બનશે। હવે બધી જ વસ્તુને સારી રીતે હું હલાવી અને મિક્સ કરી લઈશ। હવે એડ કરીશ 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું। રાઈસ બાફતી વખતે મેં મીઠાનો ઉપયોગ નથી કર્યો એટલે મીઠું તમારે જોઈને જ નાખવાનું છે। સોસમાં પણ મીઠું હોય છે એટલે ધ્યાન રાખવાનું છે। હવે ફ્રાઈડ રાઈસ બનીને રેડી થઈ ગયો છે, મેં એને એક પ્લેટમાં સર્વ કરી દીધો છે। બન્યો છે ને એકદમ ટેસ્ટી યમ્મી એવો ચાઇનીઝ ફ્રાઈડ રાઈસ? તો જરૂરથી એકવાર બનાવજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। હવે હું તમને મળીશ મસ્ત મજાની નવી રેસીપીની સાથે। બાય બાય।